નમસ્કાર, મારું નામ મહેશભાઈ સવાણી, પીપી સવાણી ગ્રુપ સુરત. ભારત સરકાર દ્વારા હાઈવે મંત્રાલય અને વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા એક નમ્ર અરજ કે એક મહિનો 2021માં પહેલો મહિનો અને બીજો મહિનો એ આપણે એક રાષ્ટ્રીય માર્ગ સલામતી માર્ગ તરીકે ઉજવવો. સુરત શહેરના ડેપ્યુટી કમિશનર શ્રી સુબે સાહેબ પણ આમાં અત્યારે ખૂબ જ નિષ્ઠાથી અને ખૂબ જ સારી રીતે લોકોને કઈ રીતે જ્ઞાન મળે, લોકોને કઈ રીતે નોલેજ મળે. આપણે ત્યાં આપણા દેશમાં આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ એક્સિડન્ટ થયું હોય ત્યારે એ એક્સિડન્ટને લોકો જોવા માટે ટોળા વળતા હોય છે. રોડ ઉપર ટોળા વળવા, રોડ ઉપર ગાડીઓ ઊભી રાખી દેવી જેનાથી એમ્બ્યુલન્સને પણ આવવામાં અગવડતા પડે. અને લોકોને આજે કેવી માનસિકતા હોય છે, એક્સિડન્ટ થયું, માણસ તરફડતો હોય ત્યારે ન તેમને હોસ્પિટલ લઈ જવો, એની જગ્યાએ એમનું વિડીયો ક્લિપિંગ બનાવી અને લોકોમાં વાયરલ કરવી, આ પણ એક બહુ ખૂબ જ ગંદી માનસિકતા આજે લોકોમાં આવી છે. જો દરેક વ્યક્તિ પોતાની સાઈડ ઉપર, આપણે હાઈવે ઉપર પણ જોતા હોઈએ છીએ કે જે છેલ્લો ટ્રેક હોય છે એ સાઈડ કાપવા માટેનો હોય છે, પછી એમને એમના ઓરિજિનલ સાઈડ ટ્રેકમાં એમની ગાડી લઈ લેવાની હોતી હોય છે. પણ આપણે બધા જ રોંગ સાઈડમાંથી સાઈડો કાપીએ જેનાથી એક્સિડન્ટનું પ્રમાણ પણ વધે છે. આપણે જો બધા જ એક દિશાથી જે નીતિ નિયમો સરકારના છે, જે ઓથોરિટીના છે, એ નીતિ નિયમોનું જો પાલન કરીએ ને તો એક પણ એક્સિડન્ટનો બનાવ ન બને. અને જે માનસિકતા આપણી છે વિડીયો શૂટિંગ કરવા, ક્લિપિંગો બનાવવી અને ફરતી કરી દેવી, લોકોના ટોળા કરવા, એમ્બ્યુલન્સને જે એક્સિડન્ટ થયું છે એ જગ્યા પર પહોંચવામાં પણ અગવડતા પડે એવી માનસિકતાઓ દૂર કરવી જોઈએ. ચાલો આપણે બધા જ સાથે મળીને, આપણે ભારત દેશના નાગરિક છીએ, ભારત દેશના જે કંઈ પણ ટ્રાફિકના નિયમો હોય તેમની સાથે રહીને આપણે લોકોને અગવડતા ન પડે અને એક્સિડન્ટમાં આપણે કઈ રીતે લોકોની સહાય કરીએ તે પ્રમાણે આપણે વર્તવું જોઈએ. સુરત શહેરના ડેપ્યુટી કમિશનર પ્રશાંત સુંબે સાહેબ અત્યારે ખૂબ જ આમાં સારી કામગીરી કરી રહ્યા હોય, આપણે બધા જ એમને સાથ અને સહકાર આપીએ અને એક્સિડન્ટ થતાં બચાવીએ. અને એક્સિડન્ટ થયું હોય તો ત્યાં લોકોના ટોળા ન કરતા જલ્દીમાં જલ્દી એમને પૂરી સારવાર મળી રહે, સરકારની પણ એમને સહાયતા મળી રહે, સારવાર મળી રહે તે પ્રમાણેના આપણે બધાએ અનુસરવું જોઈએ. ફરીથી આપ સર્વને વિનવું છું, ચાલો આપણે બધા માસિક એક માસ નહીં પણ આપણે વર્ષોના વર્ષો આવી રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરીને આપણે ઉજવીએ તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.